નમસ્કાર મિત્રો, હું છું આપનો ગુજુ કોમેડી ગુરુ એટલે કે સંજય ગોસ્વામી. અને આજે આપણે આવી ગયા છીએ ગંગેડી આશ્રમ, દેવંગી આશ્રમ નકલંગ ધામ ગંગેડી, જે સમઢિયાળા પાસે એટલે કે મેંદરડાથી તદ્દન નજીક છે, 2 કિલોમીટર જેવો થાય છે. પેલો જે બસ સ્ટેન્ડની પાસે વળાંક પડે છે ત્યાંથી અંદર 2 કિલોમીટર છે. અવશ્ય અહીંની મુલાકાત લેજો, કારણ કે મુલાકાત લીધા જેવું છે સાહેબ. અને આ આશ્રમની અંદર લગભગ 140 માનસિક રીતે અસ્થિર વ્યક્તિઓને સાચવવામાં આવે છે. અને એક સેવાનું અનેરું કાર્ય છે, જેને એનું ઘર પણ સાચવી શકતું નથી એવા 140 અસ્થિર વ્યક્તિઓને અહીં સચવાય છે. તો આવો મારી સાથે, વેલકમ. જો મિત્રો, આશ્રમની અંદર આપણે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો, જો અહીંયા મંદિરનું કામ ચાલુ પણ છે. અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે કેટલા, જો કેટલા લોકો માનસિક રીતે અસ્થિર છે એને અહીં સાચવવામાં આવે છે. અહીંયા જે સંત છે એનું ખૂબ અનેરું કાર્ય છે, અને એને આ લોકોને સાચવવાનું કામ કરે છે. કેમ છે, મજામાં? જોઈ લ્યો મિત્રો, જોઈ લ્યો. અહીંયા આવા અનેક વ્યક્તિઓને સાચવવામાં આવે છે મિત્રો. તો તમે ગમે ત્યારે અહીંયા નીકળો, અને તમને એમ થાય કે મુલાકાત લેવી છે તો તમે અવશ્ય અહીં પધારજો અને મુલાકાત લેજો આશ્રમની. વિશેષ વાત આપણે અહીંથી આગળ પણ જાણશું, બરાબર છે? આવો પધારો. જોઈ લ્યો, આની વાતું જોઈ લ્યો. જેને કપડાનું પણ ભાન નથી એવા એવા લોકો અહીં આવે છે, અને એવા લોકોને સાચવવામાં આવે છે મિત્રો. નમસ્કાર મિત્રો, આજે આપણે દેવેન્દ્રી આશ્રમની અંદર આવી ગયા છે. અને અહીંયા 140 મગજથી અસ્થિર લોકો છે કે જેને એનું ઘરે હાચવવા તૈયાર નથી થતું, એવા 140 વ્યક્તિઓને આ સંતશ્રી હાચવીએ છે. અને આ દેવંગી આશ્રમ છે, એના મહંત છે વિનુદાસ બાપુ, અને એમના શિષ્ય છે મીરા માતાજી આપણી સાથે છે. તો આપણે એમની પાસેથી જાણીએ કે આ આશ્રમની અંદર 140 જે બાપુ તમે હાચવો છો, 40 મગજના હસ્તે, તમને આવો વિચાર કેમ આવ્યો કે આ લોકોને હાચવવા? એક તો શું છે કે જે અમે પ્રભના સાધુ છીએ, જે અમારી પ્રભની જે પરંપરા આલી આવે છે આદિકાળ છે સેવાની, જે દેવીદાસ બાપુના અમરમાં જે પ્રભની જે થઈ ગયા, તો એણે રક્તપિત્યાની સેવા કરેલી. તો આજે એટલી બધી સેવા તમે ન કરી શકી, પણ અમે એના નામનું ઓઢણું ઓઢીને બેઠા છીએ. તો આજે એના પગલે થોડા થોડા હાલવી તો પણ અમારું જીવન ધન્ય બની જાય એવો મને વિચાર આવ્યો, એટલે આ પ્રવૃત્તિની શરૂઆત કરી અમે. ખૂબ સરસ વાત છે બાપુ, કે પરબનું કામ જ છે કે સેવા કરવી, અને દેવીદાસ બાપુએ શરૂ કર્યું ને અમરમાં એની સાથે જોડાયા. દેવીદાસ બાપુએ રક્તપિત્યાની સેવા કરી હતી કે જેના હાથમાંથી ને બધેથી લોહી આવેલા જતા હોય અને કોઈ એને હાચવે નહીં, અને એનો એક માં હતી, એનો દીકરો એની માને જ નાખવા વયો ગયો હતો, અને ત્યાંથી બાપુએ એની માને પણ લઈ આવ્યો કે માં હું તારો દીકરો છું, અને સેવા કરી. તો એવી સેવા તો બહુ આ કળિયુગની અંદર તો બહુ અશક્ય વસ્તુ છે, અને સંતો કરી શકે, આપણા ઘરના વ્યક્તિઓ પણ, આપણે આપણા ઘરના વ્યક્તિઓને હાચવી ન શકીએ, અને આ વસ્તુ કરવી અઘરી છે. અને બાપુ એટલા બધા લોકો છે તો આ બધાનું તમે પેટ ભરો છો, એના માટે શું કરો? અમે દયાળુ એની માટે રામામંડળ રમવા જઈએ છીએ. હું પોતે જ આ ભગવા ઉતારીને રામામંડળ રમું છું, પોતે પાત્ર ભજવું છું, સમાજને અમો નાસું છું. કારણ કે મારી એવી તમન્ના છે કે જે અહીંયા આજે 140 છે, પણ અહીંયા 300 થી 350 પ્રભુજી આ રીતે હસવાય વ્યવસ્થિત, એવી મારી તમન્ના છે. અને એની માટે અમે અહીંયા બાંધકામ પણ મોટું કર્યું છે, પછી એની માટે બેડ બનાવ્યા, એની માટે ગાડલા પણ દંડલોકના બનાવવા, એ પાછી 5 દિવસમાં આવી જવાનું છે, 5-6 દિવસમાં. અને હજી એક બીજી અમારી તૈયારી છે કે નીચે જેન્ટ્સ માટે હોલ તૈયાર થઈ ગયો છે, અને ઉપર લેડીઝો માટે રૂમનું કામ ચાલુ કર્યું છે. અને દિવાળી પછી એક અહીંયા અમે હોસ્પિટલનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ, રાહતદારની હોસ્પિટલ, કે સર્વ સમાજના એ કામ આવે, નાના માણસો હોય જે અટવાતા હોય દવાખાનામાં, તો એને અહીંયા રાહત મળે અને કામ આવે, એ માટે અમે એક અમરધારા હોસ્પિટલ અમરમાના નામની બનાવવા માંગીએ છીએ. ખૂબ સેવા કે કાર્ય બિરદાવવા લાયક કાર્ય છે.
કે મિત્રો આવું કાર્ય આ કળિયુગની અંદર કરવું કઠણ છે અને એ વિનુદાસ બાપુ કરી રહ્યા છે આ ગંગેડી આશ્રમ. તો તમે અહીંયા મેંદરડાની નજીક નીકળો છો તો મેંદરડાથી તો 2 કિલોમીટર થાય છે બાપુ, 2 કિલોમીટર અંદરની સાઈડમાં સમઢિયાળાના રસ્તા ઉપર સાઈડમાં તમને ડાબી તરફ પડે છે ને આશ્રમ. તો મિત્રો તમે અહીંથી નીકળતા જ હોવ છો, ગમે ઘણી વખત આમ આગળ સાસણ જાઓ છો, સાસણ સુધી જાઓ છો તો એક મુલાકાત આ આશ્રમની પણ કરતા જાઓ. આ દયાળુ 140 ભગવાનના દર્શન થાય અને અહીંયા આવી અને તમે કંઈક કરવાનો આનંદ થાય, કંઈક સહયોગ કરી શકો તો એ વાત તો ઠીક છે, પણ એક વખત તમે અહીંયા પધારો આવો. કારણ કે આપણા દેશની અંદર આવા જે કાર્યો થઈ રહ્યા છે ને એમાં આપણે સપોર્ટ ન કરીએ તો કોણ સપોર્ટ કરે, અને કરવો જ જોઈએ મિત્રો. તો અહીંયા તમે અવશ્ય પધારો અને હવે પછી અહીંયા આ રોજ 2 ટાઈમ તો આ લોકોને જમાડવા, તો હવે એ જમાડવા ઘણા તો છે અને ખાવાનો ભાન નથી, બરાબર ને બાપુ? અહીંયા 3 ટાઈમ એને જમવાનું મળે, સવારમાં નાસ્તો, બપોરે દાળ ભાત શાક રોટલી ગરમા ગરમ, સાંજે કઢી ખીચડી રોટલી ગરમા ગરમ, પછી અને ટાઈમ 2 ટાઈમ શા મળે, પછી તમામ વ્યવસ્થા, બીડી પીતા બીડી, તમાકુ ખાતા તમાકુ, પણ નિયમ પ્રમાણે. પછી બીજું કે આ 140 તો પ્રભુજી છે, હમણાં તો 150 થઈ જાય સમજી લો ટૂંક સમયમાં. પછી અહીં 3500 ગાયું છે, એટલે ગૌશાળા અને 2 વસ્તુને અહીંયા આપી છે, એટલે જે અમારા સાધુનું જે કર્મ છે અને ખરેખર સાધુ બન્યા પછી કર્મ કરવું એ પણ જરૂરી છે. કારણ કે હું ખુદ સાધુ છું એટલે મને એ ખબર છે કે સાધુનું કામ તો હંમેશા બીજાની સેવા કરવાનું જ હોય, સેવા લેવાનું હોય નહીં, અને સાધુ જે સમાજ માટે કંઈક કરીને જાય એનો જ એને આનંદ હોય. અને બાપુનું જીવન પણ એવું છે ને એને આ વસ્તુ છે એને એ આગળ વધારે છે, કારણ કે એને એની પરંપરા એના ગુરુજી કહી ગયા છે એ પરંપરાને આગળ વધારી છે. તો આ કામ અહીંયા થાય છે મિત્રો, તો અહીંયા અવશ્ય તમે જ્યારે પણ નીકળો ને તો એક વખત હું તમને કહું છું કે એક વખત અહીંયા અવશ્ય મુલાકાત લેજો ને આ આશ્રમ છે ને જોજો. અહીંયા 35 ગાયો પણ છે, ગૌસેવાનું કામ પણ થાય છે અને આવા કામ આ સમાજની અંદર ખૂબ ઓછા લોકો કરે છે, જેને એનું ઘર પણ સહન નથી કરી શકતું એને 140 વ્યક્તિઓને બાપુ અહીંયા સાચવે છે. તો લેડીઝ એમાં 45 તો લેડીઝ છે અને ઘણા તો એવા છે એને કપડાનું બાન નથી. અરે આ બેડ બનાવ્યા છે પ્રભુજી માટે, 2 નિશ્ચય હું એક માળના બેડ બનાવ્યા છે, પસ્સા બેડ બનાવ્યા છે, અને એ આ હોલ જે બનાવ્યો છે આ જેન્ટ્સ માટે નિશ્ચય સગવડ છે, અને ઉપર રૂમનું કામ ટૂંકીધું છે આ લેડીઝ માટે છે. ઉપર મિત્રો અત્યારે ચાલુ છે ને આ બેડ બનાવવામાં આવ્યા છે, જે આ માનસિક રીતે અસ્થિર ભગવાન કહેવાય, હા પ્રભુજી, પ્રભુજી કહે બાપુ, એટલે એ પ્રભુજી માટે ઉપર અને નીચે બે જગ્યાએ આરામથી સૂઈ શકે એના માટે બેડ બનાવવામાં આવ્યા છે. તમે જુઓ ને હજી કામ ચાલુ છે, કામ ચાલુ છે ને અહીંયા એને સાચવવા માટેની જગ્યા બને છે. આ જેસ માટે હોલ બનાવવાની છે, બેડ બધા એમાં આવી જાય, પચ્ચા બેડ, પચ્ચા બેડ મિત્રો અહીંયા જેન્ટ્સ માટે નીચે અને લેડીઝ માટે ઉપર ઉપર રૂમ બનાવેલા છે. કામ ચાલુ, કામ હજી ચાલુ છે, અત્યારે શરૂ છે. મેદાન જેની અંદર લાદી નાખી દેવાની છે જેથી કરીને પડે કે કઈ નીચે હોય તકલીફ ન થાય એના માટે. જો મિત્રો રસોડાનું કામ પણ ચાલુ છે, અને હોલ છે 110 ફૂટ લાંબો, 23 ફૂટ પહોળો. પછી જમવાની જે વોશરૂમ કામ ચાલુ છે 80 ફૂટ લાંબી, 20 ફૂટ પહોળી, અહીંયા જમવા બેહાડવા માટે કહીશ. અને સુલ્યુનું રસોડો એ બાજુમાં. અહીંયા અમે હોસ્પિટલનો પ્લાન બેહાડીએ છીએ, અહીંયા
એટલે આ લોકોને માનસિક સારવાર પણ કરવાની છે બધાય માટે એમ બધા સમાજ માટે રાજાની હોસ્પિટલમાં અને તમામ વ્યવસ્થામાં એમ એ 30x60 નું બિલ્ડિંગ આ 4 માળનું ઊભું થાય એનું ખાક મુદત છે દિવાળી પછી 12મા મહિના રેણમાં મતલબ બરાબર ત્યારે બે દિવસનું અહીં આયોજન છે એટલે હજી તો અહીંયા ઘણું કામ શરૂ છે અને સ્ટાર્ટિંગ છે પણ તો સંસ્થા ચાલુ કરીને આપણે 22 મહિના થયા છે 22 મહિના ત્યાં 22 મહિનામાં તો અત્યારે 140 એ તો પહોંચી ગયા હજી તો મુખો મૂકી જવાના જ છે અને આવા કોઈ પણ વ્યક્તિ હોય તો અહીંયા મૂકી જવા વિનંતી કરું બધાને બધાનો અધિકાર છે જેટલો અમારો અધિકાર છે એટલો સર્વ સમાજનો અધિકાર છે અને સમાજનો જો સાથ સપોર્ટ અમને મળશે એટલે અમે સેવામાં આગળ વધી શકશું બરાબર છે તો તમારી નજીકમાં પણ કોઈ આવું વ્યક્તિ હેરાન થતું હોય તો મિત્રો એને અહીંયા સુધી પહોંચાડી જજો બાપુનું એવું કેવું છે કારણ કે કરકરાવો એને પણ સંભાળવી છે અને રોડ રખડતા એને પણ સંભાળવી છે અને વિના મૂલ્યે સેવા છે કોઈ ફી લેવામાં આવતી નથી કોઈ જાતની ફી લેતા નથી બાપુને ખવડાવવાનું અઘરું પડતું હોય છે ના નથી વાંધો આવતો બહુ પણ અમુક જે નવા આવ્યા હોય એને હજી તો એની એને શું છે કે ખાઈ ન હોય હવે એની માટે થોડુંક ઓછું દેવું પડે રાખી છે બાકી આમ અમારો નિયમ છે કે ભાઈ એ પોતે ના પડે કે બસ હવે ધરાઈ જશે એટલી અમે જમાડી જઈએ છીએ જોડે દાળ ભાત શાક ને રોટલી ગમે ગરમ એ એમ કહી દે છે કે બસ હવે ધરાઈ જાય અને શું કહીએ એ રીતે અમે જમાડીશ ખાઈ માટે આ રીતને આ ધીમે ધીમે વ્યવસ્થા કરતા જઈએ આગળ જેમ જેમ સમાજનો સપોર્ટ મળતો જાય એમ અમે આગળ વધતા જાવ અને એમાં આજે તમે અહીંયા પધાર્યા છો વધારે ઈશ્વરની કૃપા મને આવા કામ માટે મળ્યો એની પ્રેરણા કરી અને હું આવા હંમેશા આવા કામ કરતો જ રહું છું હસાવવાનું કામ તો એક તરફ પણ સમાજને ઉપયોગી થાય ને કોકને કંઈક આપવાનું મન થાય કરવું જરૂરી છે એના માટે હું કરું ગાયું હોય પછી મૂંગા પ્રાણી હોય કોઈ આવા વ્યક્તિ હેરાન થતા હોય તો એના માટે હું મારાથી બનતું કરું પાછો વ્યવસાય હું શિક્ષક છું અને ફૂલ ટાઈમ હોતો નથી એટલે 11-5 સિવાયના કામમાં ક્યારેક ફ્રી થાવ તો ભગવાનને ગમે એવું કંઈક કામ કરતો જ હોય બહુ સારું કહેવાનું એટલું આપણે આ વ્યક્તિ માટે નિરાધાર માટે કરવી એટલું ફાયદો સમજો અને એમાં ઈશ્વર રાજી છે સારા માટે તો હવ કરે હવ કરે છે રાત બીજા રોડ ઉપર જે રખડતા હોય એને જો ટાઈમે ખાવાનું ન મળે ન હોવાનું ઠેકાણા હોય ન નાવાનું ઠેકાણા હોય અહીંયા અમે લાવી એની દિશા હોય સાહેબ સમજી લો કે વાળ વધી ગયેલા દાઢી વધી એમાં મેલ એવો જામી ગયેલો મસી નહીં નો હાલે અને પાછા સમાજમાં એવા વ્યક્તિઓ હોય છે કે આવા વ્યક્તિને હેરાન કરતા હા એ એવું થાય ને બહુ હેરાન કરતા હોય તો એટલા માટે એક સારું કાર્ય છે ને મિત્રો ખાસ છેલ્લે પણ એક વસ્તુ એ કહીશ કે તમારાથી બનતી મદદ કરજો અને તમારી આસપાસમાં કોઈ આવું વ્યક્તિ હોય તો એને આ આશ્રમ સુધી પહોંચાડી દેજો એ પણ એક મોટી સેવાનું કામ જ છે અને એક બીજો કે સાહેબ એક સંદેશો ઉગાડજો લોકો સુધી કે અમારું જે રામામંડળ હાલે છે અમે રામામંડળ રમીને આ સેવા કરી દીધી કે લોકો વધારેમાં વધારે અમારું રામામંડળ રમાડે તો અમને સમાજનો સપોર્ટ મળે મિત્રો અને આ જે સેવા કાર્ય થાય છે તમને એમ થતું છે કે આ કેવી રીતે થાય છે તો આની પાછળ બાપુ છે ને એનો ભોગ એવો છે કે રામામંડળ રમાડે છે અને રામામંડળમાં જે ઓર્ડર આવે છે એમાંથી જે પૈસા કાંઈ થાય જે કાંઈ ફાળો કે એમાંથી આ કામ કરે છે તો મિત્રો તમે કાંઈ ન કરી શકો તો એ રામામંડળના ઓર્ડર અપાવીને પણ આ કામ કરી શકો તમે કારણ કે આંગળી ચિંધાનું પુણ્ય મળે કે ભાઈ તમે આ રમાડો રામામંડળ તો પણ એ તમારું સેવા જ છે મોટામાં મોટી સેવા જ છે
અને મિત્રો તમે તમારા ઘરમાં ઉત્સવો તમારો બર્થડે કોઈ ખાસ દિવસ ઉજવતા જ હોય અને એમાં તમે કેક ને એવું બધું કરો છો એના કરતાં હું આ આશ્રમનો તમને ગૂગલ પે નંબર છે એનો એકાઉન્ટ નંબર છે એ નાખું છું તમને અંદરથી રામ રીજે અને એમ થાય કે મારે કંઈક નવું કરવું છે તો તમે એ એકાઉન્ટમાં તમને યથાશક્તિ જે પણ યોગ્ય લાગે ને નાખી દેજો એ ભગવાનનું કામ છે બરાબર છે અને એની ખુશી જે મળશે ને એ કેકના લોંદા ઉડાડવાથી નહીં મળે એની હું ગેરંટી કરું સદેવીદાસ અમરદેવીદાસ જય માતાજી જય રામદેવજી બોલો પરબના પીરને જુનાગઢ જિલ્લો મેંદરડા તાલુકો પીર સમરિયાળા ગામ ગંગેડી આશ્રમ પરબની જગ્યા રામદેવ પીર મંદિર મેંદરડાથી વંથલી રોડ ઉપર તમે આવો એટલે 1.5 કિલોમીટર આવો એટલે ડાબા હાથ ઉપર અમારો આશ્રમ છે તો આવો અવશ્ય અમારા આશ્રમની મુલાકાત લો તમે અધમુરું આવીને જોહો તો તમને ખ્યાલ આવશે કે અહીં કરીને ગંગેડી આશ્રમમાં સેવા આલી રહી છે કારણ કે આ ખાલી કહેવાની વાત નથી અધમુરું આવો જોવો અને તમે અનુભવો કારણ કે અમે તો આજે મેં એક વખત લગભગ વિડીયો કોલમાં વાત કરી હતી ત્યારે જોયું પણ આજે હું રૂબરૂ આવ્યો ને તો ખરેખર ભાવુક થઈ ગયો આ લોકોને જોઈને કારણ કે એક વ્યક્તિ પણ તમારા ઘરમાં હોય તો કેટલું અઘરું હોય છે ને એ અહીંયા આવીને ખબર પડે કે 140 વ્યક્તિને જમાડવા એ કાંઈ નાની માના ખેલ નથી અને નાના કોઈ ખેલ નથી અને બહુ અઘરું કાર્ય છે અને આવું અઘરું કાર્ય કરવા માટે તો ઈશ્વર સહાય કરે ભાઈ આપણે શું કરીએ આપણે આપણા તો હાથમાં તો કાંઈ નથી પણ એ કરાવે છે એટલે આપણે કરીએ છીએ